મહત્વના સમાચાર મળી રહ્યા છે કે આજથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નો પ્રારંભ થશે, જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે, તો બપોરે 2 કલાકે પ્રથમ મેચનો પ્રારંભ થશે. સ્ટેડિયમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે, તો ડીઆઈજી 7, ડીસીપી 11, એસીપી 25, પીઆઈ 68, પીએસઆઈ સહિતનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, જ્યારે બપોરે 2 વાગે પ્રથમ મેચનો પ્રારંભ થશે. તો મુખ્ય ગેટ પર એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ હાજર રહેશે, તો મુખ્ય ગેટ નંબર 1 પર 70થી પણ વધુ કોન્સ્ટેબલ હાજર રહેશે. તો શહેર પોલીસ કમિશનરે કોઈ પણ જગ્યાએ કચાસ ન રહે તે માટે વ્યવસ્થા કરવાની પોલીસ કર્મીઓને સૂચના આપી દીધી છે. તો ખાસ કરીને વીવીઆઈપી, વીઆઈપી અને વિદેશી નાગરિકો માટે ખાસ વ્યવસ્થા કરવા સૂચનો આપવામાં આવ્યું છે, ત્યારે આશરે 3000થી પણ ઉપરની પોલીસ ફોર્સ તેમજ 500 હોમગાર્ડ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. તો આજથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નો પ્રારંભ થશે, તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે. બપોરે 2 કલાકે પ્રથમ મેચનો પ્રારંભ થશે, જ્યારે સ્ટેડિયમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે. તો ડીઆઈજી 7, ડીસીપી 11, એસીપી 25, પીઆઈ 68, પીએસઆઈ સહિતનો કાફલો તૈનાત કરી ચૂક્યા છે, જ્યારે બપોરે 2 કલાકે પ્રથમ મેચનો પ્રારંભ થશે, જ્યારે મુખ્ય ગેટ પર એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ હાજર રહેશે, ત્યારે મુખ્ય ગેટ નંબર 1 પર 70થી પણ વધુ કોન્સ્ટેબલ હાજર રહેશે. તો જ્યારે શહેર પોલીસ કમિશનરે કોઈ પણ જગ્યાએ કચાસ ન રહે તે માટે વ્યવસ્થા કરવાની પોલીસ કર્મીઓને સૂચના આપી દીધી છે, જ્યારે ખાસ કરીને વીવીઆઈપી અને વીઆઈપી અને વિદેશી નાગરિકો માટે ખાસ વ્યવસ્થાની સૂચનાઓ પણ આપવામાં આવી દીધી છે, જ્યારે આશરે 3000થી પણ વધુની ઉપરની પોલીસ ફોર્સ તેમજ 500 હોમગાર્ડ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.